નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલ પરથી પ્રસારિત થતા ચાય પે ચર્ચા કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, રેડિયોથી તો આપ જાણીતા જ છો, ત્યારે લંડનમાં પણ લેસ્ટરમાં એક સરસ રેડિયો સક્રિય છે, ત્યારે ગુજરાતની બહાર એક ગુજરાત ઊભું કરેલું છે તેવા રજનીભાઈ દાવડા આપણી સાથે ખાસ ઉપસ્થિત છે. રજની, આપનું સ્વાગત છે. રજનીભાઈ, ખાસ તો રજનીભાઈ થોડીક આપનું પાસ્ટની વાત કરીએ, ભૂતકાળમાં હું તમને લઈ જાઉં, તો આપની થોડી જર્ની વિશે આપ અમારા દર્શક મિત્રોને જરા વાત કરશો, આપની જર્ની કેવી છે પાસ્ટની? સર્વે દર્શકોને નમસ્કાર, અને સૌપ્રથમ તો અબ તક ચેનલના જેટલા કાર્યકર્તાઓ છે, સતીશભાઈ અને અન્ય જે મુરબીઓ છે, એમનો ઘણો ઘણો આભાર કે મને આ તક આપી છે, થોડો સમય આપે અહીં આપેલ છે રાજકોટનો, જે મારો પ્રવાસ છે દરમિયાન. જર્ની વિશે જે પુસ્તકનો આપણે ઉલ્લેખ કરેલ છે, એ પુસ્તક ડેલી ટુ ડોવર નામનું પુસ્તક છે. અત્યારે અંગ્રેજીમાં છે, હાલ મુંબઈમાં એનું અનુવાદ થઈ રહેલ છે હિન્દી અને ગુજરાતીમાં. તો એમાં બે જે જર્નીસ છે, બે યાત્રાઓ સમાવેલી છે. પહેલી થોડાક વર્ષો પહેલાંની હતી, ને પછીની 7 મિત્રો સાથે અહીં ભારતથી યુકે સુધી. અચ્છા, ખાસ કરીને મારે પૂછવાની ઈચ્છા એ થશે કે યુગાન્ડામાં તમારો બોર્ન એન્ડ મોટો નાનો બચપન તમારું યુગાન્ડામાં ગયેલું હતું, તો પહેલાં તો લંડનની વાત કરતા પહેલાં મને થોડુંક એ જાણવાની ઇંતજારી છે કે એ સમય યુગાન્ડાની સ્થિતિ કેવી હતી, અને કયા સંજોગોમાં રિવોલ્યુશનનું આવ્યું હતું, ને તમે કયા સંજોગોમાં મૂવ થયા હતા? આમાં વડીલ એવી રીતના છે, યુગાન્ડા ઈસ્ટ આફ્રિકાનો એક ભાગ છે. ત્રણ દેશ, ઈસ્ટ આફ્રિકાની વાત આવે તો 3 દેશોનો ઉલ્લેખ થાય એમાં, યુગાન્ડા, કેન્યા અને ટાન્ઝાનિયા. યુગાન્ડા લેક વિક્ટોરિયાની બાજુનો દેશ છે. 1962માં એને આઝાદી મળી, 9 ઓક્ટોબરના બ્રિટિશ એમ્પાયર પાસેથી, બ્રિટિશ ગવર્મેન્ટ પાસેથી. એ સમયમાં જેટલા આપણા ભારતીયો ત્યાં એમનો વસવાટ હતો, એ 100 વર્ષ 150 વર્ષ પહેલાંનો ઇતિહાસ છે. જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી પોરબંદર અને મુંબઈથી વાહનમાં લોકો જતા સફર કરીને, 2-3 ત્યારે કંપાસ, બિલકુલ નાનજી કાલિદાસ, પછી મુરજીભાઈ માધવાણીને જે પેઢીઓ છે શરૂ થઈ એ સમયમાં, એ શરૂ, અને એ જમાનામાં કંપાસ કેવી કોઈ વસ્તુ હતી છે, એ વાહણમાં આશરે આપણે કહીએ ને આશરે એવી રીતના પહોંચે, અને 150 વર્ષથી ત્યાં વસવાટ હતો લોકોનો, ભારતીયોનો અને ગુજરાતીઓને. પછી શરૂઆતના દિવસોમાં એ લોકોને રેલવે બાંધવાનું ને એ કામ મળેલ, અને પછી એ બધું તૈયાર થઈ ગયા પછી બ્રિટિશ ગવર્મેન્ટ એ લોકોને છૂટ આપી કે તમારે જો બ્રિટનના નાગરિકો થવું હોય તો 1948ની અંદર પહેલાં ઇમિગ્રેશન એક્ટ ઇન્ફોર્સ આવ્યો, ત્યારે 10 શિલિંગમાં લોકોને બ્રિટિશનું નાગરિકત્વ એ લોકો આપવા તૈયાર થયા, અને એ પછી ત્યાં વસવાટ થયો, ને અમે મારો એ જન્મ ત્યાં જ થયો. અચ્છા, યુગાન્ડામાં રિવોલ્યુશન સમય તમે પૂછ્યા હતા કે રિવોલ્યુશન 1972માં થયેલ ઈડી અમીનના શાસન દરમિયાન. શરૂઆતના દિવસોમાં જ્યારે પ્રથમ વડાપ્રધાન હતા ત્યારે ત્યાં ડૉક્ટર મિલ્ટન ઉભોટ્યા હતા, અને એ ઇન્ડિપેન્ડન્સ મળ્યા, આઝાદી મળ્યા પછી પણ યુગાન્ડામાં જે ભારતીયો હતા એમનું જીવન ધોરણ ઘણું ઊંચું હતું, શાંતિપૂર્વક હતું, અને ઘણી પ્રગતિ કરેલ ભારતીય, ખાસ કરીને ગુજરાતીઓએ ખૂબ પ્રગતિ કરેલ. ડૉક્ટર ઓબોટે અહીં કોમનવેલ્થ મીટમાં, જ્યારે કોમનવેલ્થ મિટિંગમાં સિંગાપુર આવેલ ત્યારે તક તો પલટાયો, અને ત્યારે ઈડી અમીન એ જમાનામાં એમના કમાન્ડર ઇન ચીફ હતા, એમણે એ શાસન લીધું, અને ડૉક્ટર ઓબોટેને ત્યારે દેશ નિકાલ કર્યો. પછી એમનો વસવાટ ઝામ્બિયામાં થયો, દક્ષિણ આફ્રિકાની અંદર, અને ઈડી અમીનના શાસન પછી તો 1-1.5 વર્ષની અંદર ત્યાં આખી કાયાપલટ જ થઈ ગઈ. લોકો અસુરક્ષિત વાતાવરણનો અનુભવ કરી રહેલ, અને થોડા સમય પછી તો એમણે બધા ભારતીયોને નોન યુગાન્ડન્સ, બધા ભારતીયો એટલે જે યુગાન્ડન નાગરિકો હતા એમને નહીં, પરંતુ નોન નાગરિકો હતા એને દેશ છોડવાનો એમણે આદેશ આપ્યો. અચ્છા, ત્યાંથી પછી તમે મૂવ કઈ સાલમાં તમે ખાસ કરીને લંડન ને લેસ્ટર, અને કયા પર્પસથી તમે શિફ્ટ થયા હતા? એમાં આ થોડીક ગૂંચવણભરી વાત છે, કારણ કે ઘણો સમય પસાર થઈ ગયા પછી હું પોતે ભૂલી ગયેલો છું કે ક્યાંથી શરૂઆત થઈ ને ક્યાંય નો છેડો આવે છે. પણ 72ની સાલમાં જ્યારે ઈડી અમીને લોકોને દેશ છોડવાનો આદેશ આપેલ, એ સમયમાં 80,000 ભારતીયો ત્યાં હતા, અને 80,000 ભારતીયોનો સમાવેશ અન્ય દેશોમાં કરવાનો હતો, જ્યારે 32,000 ભારતીયોને બ્રિટને લીધેલ, કારણ કે બધા બ્રિટિશ નાગરિકો હતા,
અન્ય અને કેનેડિયન ગવર્મેન્ટે લીધા, સ્વીડન, પછી યુરોપિયન દેશોને મળતા છે. મારી જ્યાં સુધી વાર્તા છે, મારી કહાની છે, મેં યુગાન્ડા 1967માં છોડી દીધું. બિફોર રિવોલ્યુશન, બિફોર ઇડિયા મીન્સ રૂલ. એટલે એ સમયમાં ત્યાં કેવું વાતાવરણ હતું એનાથી મને બહુ પરિચિત નથી, હું વાકેફ પણ નથી, કારણ કે મેં બહુ પહેલાં મૂકી દીધું. મેં જ્યારે 67માં મારા વોલેબલ્સ પાસ કરીને હું લંડન આવેલ ભણવા માટે, એટલે આ બુક જે છે ડેલી ટુ ડોર, એમાં પહેલી જાત્રા જે યાત્રા આપણે કહીએ છીએ એનું ઉલ્લેખિત છે. ભણવા આવેલ, પાછો ગયેલ, ત્યાં ના ફાવેલ, પછી મારા એક ફ્રેન્ડ, મારા એક મિત્ર સાથે અમે અહીં ભારત આવેલ, ટૂર કર્યું ભારત હિચાઇક કરીને, પછી લિફ્ટમાં પૈસા તો હતા નહીં, અને 15 વર્ષના છોકરા પાસે પૈસા ના હોય સ્વાભાવિક છે ત્યારે. અને પછી ત્યાંથી અમે કલકત્તા અહીંયાથી ગયા, અને ત્યાંથી કલકત્તાથી શિપમાં કામ ગોતી અને સિંગાપુર ગયા, અને કામ કરતા કરતા અને પછી હોંગકોંગ ગયા. ઈ નાની ઉંમરે ઘણી વાર આપણે એમ થાય કે આપણા ઈ સમયના બધા લોકો આજે 15 વર્ષના છોકરાને ઘરની બહાર મોકળવું હોય ને તો ટેન્શન થાય છે. ઈ સમયે કોઈ પણ કોમ્યુનિકેશનના સાધનો નહોતા, કે ભાઈ કોઈ રેડિયો કે મોબાઈલ કે કોઈ વસ્તુ હોય એટલું બધું. જ્યારે કોમ્યુનિકેશનના સાધન નહોતા, પૈસા નહોતા, અમે કંઈ એટલા બધા વિશ્વનું જે ભૂગોળ છે એનાથી પરિચિત પણ નહોતા, વાકેફ પણ નહોતા. પણ એક વસ્તુ અમારી પાસે હતી, એ હતી હિંમત અને હા, કે આપણે કરવું છે અને જવું છે. એટલે અમારી શરૂઆત પછી ત્યાં શરૂઆતના દિવસોમાં હોંગકોંગમાં થઈ, અને ત્યાં એક હરિલીલાસ કરીને બહુ મોટી ટેલરની કંપની છે, મેલ ઓર્ડરની કંપની, એમના થ્રુ અમને કામ મળેલ. અને અમે એ લોકો અમને ત્યારે વિયેતનામ ટ્રાન્સફર કરેલ. વિયેતનામમાં વડીલ આપને ખ્યાલ હશે કે એ સમયમાં સાઉથ વિયેતનામ અને નોર્થ વિયેતનામ અલગ હતા, અને સાઉથ વિયેતનામ લોકશાહી ટકાવી રાખવા માટે અમેરિકન્સ, એમને પહેલાં ફ્રેન્ચ હતા પછી અમેરિકન્સ, એમને મદદ કરતા. તો અમારું કામ ત્યારે એ વોર-ટોન કન્ટ્રીમાં ગમે ત્યારે બોમ્બ પડે ને એવા વાતાવરણમાં એ કામ ત્યારે ત્યારનું હતું. એટલે એને અમને છૂટ આપી જવાની, મને ને મારા ફ્રેન્ડ બંને. અને અમે વિયેતનામમાં કોઈ વડીલ એવું કઈ હતું જ નહીં, કારણ કે અમે આર્મી બેઝ ની અંદર રહેતા, જે ફિલ્મ આપણે જોઈએ છે આપણી ભાષા, કોઈ પણ જાતની ભાષા આપણે નતા બોલતા, એ લોકો નતા બોલતા. પણ મારા જે મેનેજર હતા એમણે મને કીધું કે ચોથી પેઢીના તામિલ ના લોકો છે, દક્ષિણ ભારતીયો ત્યાં વસવાટ કરે 300-400 વર્ષ પહેલા, એટલે એ પણ ત્યાં અંશ, એ લોકોનો વંશ વહેલો હજી છે. એટલે વોર-ટોન કન્ટ્રીમાં કામ કરતા એ ઉંમરમાં, પણ ત્યારે થોડી હિંમત મને લાગે છે વધારે. ખાસ કરીને પછી ગુજરાતી ભાષાની વાત આવે તો બોર્ન એન્ડ બ્રોટ અપ યુગાન્ડા, બધી બટને છે કે ફેમિલી ગુજરાતી જ હતું, પણ છતાં આટલો બધો ગુજરાતી તરીકેનો લગાવ રેડિયોની અને કનેક્ટ થવું, આ કેવું ભેગું થયું? આમાં એવું છે સર કે યુગાન્ડામાં, કારણ કે ભારતીય ગુજરાતીઓ બહુ હતા, એટલે સ્કૂલની અંદર, પ્રાઇમરી સ્કૂલ, હાજી નાનપણથી જ, પણ મારા ગામની અંદર જે ગામમાં મારો જન્મ થયો એમાં 60 જ ફેમિલી હતી, એમાં 4 હિન્દુ હતા, બાકી બધા મુસ્લિમ ભાઈઓ હતા. પણ અમારે મેળ બહુ હતું, કારણ કે મારા બાપુજી એ સમયે 50 વર્ષ સુધી ગામના પ્રેસિડેન્ટ રહ્યા, એટલે એવો સંબંધ હતો બધા સાથે. પણ અમારી સ્કૂલની અંદર જે નાની સ્કૂલ હતી એમાં ઇંગ્લિશ, મેથ્સ, ઇંગ્લિશ એરેથમેટિક, ખાલી એરેથમેટિક, અને ગુજરાતી કમ્પલસરી હતું. અને ગુજરાતી જે માસ્તર હતા, પહેલી, બીજી ને ત્રીજી એક માસ્તર ભણાવતા, અને ચોથી, પાંચમી ને છઠ્ઠી બીજા માસ્તર ભણાવતા. આ બંને કચ્છના, કચ્છના હતા, અને બહુ સ્ટ્રિક્ટ સર હતા કે શ નો શ ના થવો જોઈએ, તો સોટી પડતી. એટલે નાનપણથી મને ગુજરાતીનું શિક્ષણ મળે, અને બાપુજી મારા થોડું લખતા કવિ હતા, તો થોડું સાહિત્ય, હા, થોડું જીનેટિકલી ઓલું પરંપરાગત આપણે કહે છે ને એ રીતના, એટલે થોડો શોખ પણ વાંચનનો રહે. અને પછી મોટા શહેરમાં કંપાલામાં જ્યારે મેં મારું સેકન્ડરી સ્કૂલ કરે, ત્યાં પણ ગુજરાતી ધોરણને એ કમ્પલસરી લેંગ્વેજ હતી, ત્યારે ભાષા લેવાની જ હતી. એ કારણસર એ સબ્જેક્ટ મેં લીધેલ, એ વિષય લીધેલ, અને એ જતા દિવસોમાં મને રેડિયો પર બહુ જ, કારણ કે મને ત્યાંના જે ભારતીયો છે એ મને ઘણી વખત
પ્રોગ્રામ લાઈવ અમારા ત્યાં છે, રેકોર્ડિંગ નથી હોતું રેડિયો પર. અને જ્યારે હું બોલતો હોઉં છું ત્યારે નોર્મલ આપણે સાધારણ રીતે વાત કરીએ નથી, થોડા શબ્દની મરામત વધારે હોય છે, ગોઠવણી વધારે હોય છે. ત્યારે પૂછે છે કે ભારતમાં ક્યાં તારું શિક્ષણ છે, જે લીધું છે. તો એ માની ન શકતા કે મારું શિક્ષણ યુગાંડાનું છે. યુગાંડાનું છે. ખાસ કરીને તમે રેડિયોમાં જોઈન થવાનો કેવી રીતે ચાન્સ મળ્યો ને એવું ઓછી તો નથી કે એક્સિડેન્ટલ કેસ? એ પણ જે આપણે કહીએ છીએ ને, જે થવાનું હોય છે થતું હોય છે, એને આપણે રોકી ન શકતા. પણ આ જે રેડિયો સ્ટેશનમાં સરસ રેડિયો છે, એક જ કોમર્શિયલ રેડિયો સ્ટેશન છે જે અમારો વિસ્તાર છે, લેસર ઇસ્ટ મિડલેન્ડ્સ વિસ્તારમાં આવેલ, અને 100 માઇલના રેડિયસમાં અમારું પ્રસારણ જાય છે. તો એને અત્યારે 21 વર્ષ થઈ ગયા રેડિયો પર ગુજરાતી પ્રોગ્રામ મને કરતાં 21 વર્ષ થઈ ગયા છે. અને દરરોજ સોમથી શુક્રવાર હું કરું છું. અને એમાં એક, કારણ કે મને કચ્છ તરફ પહેલેથી થોડો લગાવ છે, કારણ કે કચ્છીઓ સાથે હું મોટો થયેલ છું અને કચ્છી ભાષા મને ફૂલ આવડે છે. કુરો ખપે તો કીએયોને, તો એ ભાષા તરફ મને એટલો લગાવ છે. અને જ્યારે જ્યારે હું અહીં ભારત, ખાસ કરી સૌરાષ્ટ્ર, તો કચ્છની મુલાકાત ચોક્કસ લઉં છું. એક આ એક કચ્છી ગીત વગાડવાની પરંપરા પણ મેં ત્યાં નિભાવી રાખ્યા છે. અને હમણાં છેલ્લા 10 વર્ષની અંદર ઘણા બધા કચ્છીઓ પણ ત્યાં આવે છે. ગાતો નથી, મને એ ભગવાને સ્વર નથી આપેલ ગાવા માટે, બોલવા માટે. હા, બોલવા માટે થોડાક એમણે એક થોડી કળા આપી છે, ગાવાની હજી નથી આપી. હું મને જ ગાઈશ તો તમારે જે દર્શકો છે બધા તમારે ચેનલ ઓફ કરી અને જતા રહેશે. સર રજનીભાઈ, ખાસ તો એક સવાલ એ થાય કે આપ ત્યાં લેસ્ટરમાં સબરસ રેડિયો સાથે સંકળાયેલા છો ઉદ્ઘોષક તરીકે, તો ભારતમાં રેડિયોનું અત્યારે એટલું મહત્ત્વ નથી, તો ત્યાં લેસ્ટરમાં ગુજરાતી રેડિયોનું આટલું બધું મહત્ત્વ આપ કયો છો? છેલ્લા 21 વર્ષ તો આપને પ્રોગ્રામ બનાવતા થયા છે, તો ત્યાં લેસ્ટરમાં ગુજરાતીઓ ગુજરાતી રેડિયોને કેટલું આટલું બધું મહત્ત્વ આપતા હશે એનો મતલબ સીધો જ એવો થાય. ભારતમાં રેડિયોનું એટલું મહત્ત્વ નથી અત્યારે, તો ત્યાં છે એનું કારણ શું? જો રેડિયોનું છે ને, થોડા વખત જ્યાં સુધી મારો અનુભવ છે ત્યાં સુધી 10-11 વર્ષ પહેલાં રેડિયોનું જે અહીં માંગ હતી ભારતમાં, ખાસ કરી ગુજરાતમાં, એ લગભગ સુકાઈ ગઈ હતી. પરંતુ બિગ એફએમ અને અન્ય જે એફએમ રેડિયો સ્ટેશન્સ શરૂ થયા પછી એ માંગ અચાનક, કારણ કે પહેલાં ટીવીનું જોર વધારે હતું અને હવે લોકો ટીવીથી થોડા દૂર જતા રહે છે, કારણ કે મોનોટોન પ્રોબ્લેમ સી આવતો હતો કે જે ઓડિયોની ક્વોલિટી છે એફએમમાં, ઓડિયોની ક્વોલિટી ક્લિયરિટી વધારે આવે. પહેલાં રેડિયો આપણે પકડો તો સ્ટેશન પર એકલા હોય, વચ્ચે ઘરઘરાટી બે કીધ ભેગા થાય. ઘરઘરાટી તો મને બરાબર યાદ છે વડીલ, કારણ કે જ્યારે હું નાનો હતો ને ત્યારે અહીંથી ઓલ ઇન્ડિયા રેડિયો આવતો હતો, ત્યારે દરિયાપાર ભાઈઓ બહેનો માટે, દરિયાપાર વસતા ભાઈ બહેનો માટે ઓલ ઇન્ડિયા રેડિયોનું પ્રસારણ હતું. ત્યારે એકો રેડિયો આવતો જૂનો, હા, વાલવાળો, એ વાલ દેખાય, એમાં 2-3 કરોડિયા જામી ગયા હોય, મચ્છરે 2-3 મરી ગયા હોય. એ બાપુજી મને 9 વાગે અમારા યુગાનાના ટાઈમે એ વાયર પકડાવતા, મારે ઊભું રહેવાનો વાયર એ પકડીને એરિયલનો, અને ત્યારે ઓલ ઇન્ડિયા રાજકોટ રેડિયો પકડાય, ત્યારે માધ્યમ હતું. પછી છતા દિવસોમાં નીકળતું. યુકેની જ્યાં સુધી વાત છે લેસ્ટની, તો ત્યાં અત્યારે 4-5 કોમર્શિયલ રેડિયો સ્ટેશન છે, અને રેડિયો સ્ટેશન ત્યાં એટલે માંગ વધારે છે કારણ કે દુકાનોમાં પણ લોકો સાંભળે, ફેક્ટરીઝમાં જે કામ કરતા હોય સાંભળે, ઘરે જે મહિલા હોય છે, ગૃહિણી હોય છે, એ પણ સાંભળતા હોય છે, એટલે રેડિયોનું માંગ વધે છે. અમારો જે રેડિયો સ્ટેશન છે 24/7 છે, 24 કલાક, એમાં અલગ અલગ કાર્યક્રમો હોય છે, માત્ર ગુજરાતી નથી, એટલે સ્પીચ બેઝડ ઇંગ્લિશ પણ હોય, પણ ગીતો હિન્દી વાગે, પછી હિન્દી સ્પીચ હોય, હિન્દી ગીતો વાગે, પછી સાંજના 8 વાગે ગુજરાતી પ્રોગ્રામ હોય મારો, અને પછી તરત પંજાબી પ્રોગ્રામ હોય. એ રીતે વીકમાં એક વખત, જોકે બંગાળી અમારા જે લોકો લિસનર્સ છે ઓછા છે, પણ બંગાળી પ્રોગ્રામની પણ એક વીક, અઠવાડિયામાં 1 કલાકનો એ પ્રબંધ કરેલ છે, એટલે એની માંગ વધે છે. ટીવી તો જોતા હોય છે ને, ત્યાં જે અહીંયાનું જે પ્રસારણ ટીવીનું ત્યાં અમને મળે છે, એ લગભગ આ મારા ઘરને, મારી વાઇફને બધા જોતા હોય છે. એકને એક ચહેરા જોવા મળે છે, એકને એક સાડીઓ જોવા મળે છે, એકને એક મેકઅપ, સૂઈને ઉઠે તો એ જ મેકઅપ હોય છે, એટલે એમાં મને બહુ ખાસ દિલચસ્પી કે રુચિ નથી. રજનીભાઈ, ખાસ તો રેડિયો વિશે વિવેચકોએ એવું કીધું કે રેડિયો ઇઝ અ સ્લીપિંગ જાયન્ટ, સૂતેલો રાક્ષસ છે, તો ગુજરાતમાં એને જગાડવો હોય તો શું કરવું જોઈએ? હું માનું છું ગુજરાતની અંદર મારે, હું જ્યારે આવું ત્યારે એક પોર્ટેબલ રેડિયો મારી પાસે હોય છે. ગુજરાતમાં રેડિયો 3-4 હું સાંભળું છું અને
સ્ટાન્ડર્ડ આમાં ઘણી જગ્યાએ અમારા કરતાં બહુ જ સારું સ્ટાન્ડર્ડ છે. ગીતો પણ બહુ અલગ અલગ સાંભળવા મળે છે, જે અમને ત્યાં ભાગ્યે જ ક્યારેક જ જવેલે જ સાંભળવા મળે છે. તો માધ્યમ બહુ જ ઊંચું છે અને હું માનું છું લોકોમાં એ જાગૃતિ આવશે જ સમય સાથે, કારણ કે ટીવી સામે બેસી રહેવું પડે છે બે બે ત્રણ ત્રણ કલાક, જે આજના જમાનામાં આપણી પાસે સમય નથી. જ્યારે રેડિયો તમે સાથે, હવે તો ફોન પર પણ તમે સાંભળી શકો, બિલકુલ તમે ઇયરફોન નાખી અને તમે ગીત સાંભળતા કામ કરી છો, અને એની તમે વર્ક કરતા કરતા વાત કરી તો અમારો જે સરસ રેડિયો છે એ તમે એની જે એપ છે ડાઉનલોડ કરી અને તમે અહીંયા પણ સાંભળી શકો, જે રીતે ઓલ ઇન્ડિયા રેડિયોની એપ મારા ફોનમાં છે ને અમે ત્યાં સાંભળી શકીએ. બધાથી બચવા માટે મેં એનો એક સરળ રસ્તો રામબાણ ઉપાય કહીએ ને, રામબાણ ઉપાય એક હોતેલ છે, એક નાનો રેડિયો લીધો 3 પાઉન્ડનો, એમાં દર અઠવાડિયે બેટરી બદલાવાની, કારણ કે બેટરી એની ખલાસ જલ્દી થઈ, એ બાથરૂમમાં રાખેલ છે અને એમાં બધા ચેનલ આપણા આવે ત્યાંના, એટલે રેડિયો ઓન કરી દેવાનો, પછી હું ગાતો ને એ ઘરવાળાને સંભળાય નહીં એટલે મને ટોકે નહીં. બિલકુલ, ખાસ કરીને આપણે ત્યાં ગુજરાતમાં જે FM વધુ ચાલે છે પણ એની એક મર્યાદા છે કે એનું જે એરિયા છે પ્રમાણમાં ઓછો છે, ખબર છે, ગામડા સુધી તો ઘણી વખત નથી પહોંચતું, ત્યારે પ્રસાર ભારતીનું જે છે આકાશવાણી એના પ્રસારણ છે પણ હવે એ લોકો કોઈ સાંભળતા નથી અત્યારે. બધી જગ્યાએ એ જ ગંગા જાય છે. અમારે ત્યાં જે BBCનું પ્રસારણ છે, જે ગવર્મેન્ટ ઓન્ડ રેડિયો સ્ટેશન છે એ લોકોની માલિકીના, એ લોકોએ બધા શહેરોમાં બધા વિસ્તારોની અંદર FM આપેલ છે. જ્યારે જે પ્રાઇવેટ રેડિયો સ્ટેશન છે એમને બહુ મર્યાદિત જ વિસ્તાર આપેલ છે, પણ એ હું માનું છું એ લોકોને એમાંથી જે આવક થતી હશે, આવકમાં આપણે ભાગ ના પડાવીએ એ કારણ એક એમનું એક કારણ હોઈ શકે. અચ્છા, રણદીપ, ખાસ કરીને લેસ્ટરમાં આજુબાજુના એરિયામાં, જેમ કે 100 માઇલના એરિયામાં લગભગ ગુજરાતીનું કેટલી વસ્તી હશે અને એટલી ગુજરાતીની વસ્તી પ્લસ પંજાબીને તો બધાને લીધું પણ એ લઈને રેડિયો કોમર્શિયલી વાયબલ થઈ શકેલો છે? મેં અનુભવ એમ કહે છે કે 21 વર્ષથી આ જે રેડિયો ચાલે છે વાયબલ છે એટલે ચાલે છે. વસ્તીની જ્યાં સુધી ગણતરી છે ત્યાં સુધી એક અનુમાન કરું છું કે ઇસ્મિલેન્સ વિસ્તારમાં જ્યાં સુધી અમારું પ્રસારણ પહોંચે છે ત્યાં સુધી લગભગ 4.5 લાખ લોકો આ રેડિયો સાંભળી શકે. લેસ્ટર જે શહેર છે એમાં લગભગ 1 લાખની આજુબાજુ ગુજરાતીઓ હોવા જોઈએ એવું મારું અનુમાન છે, કદાચ 10-1 હજાર આમ કે આમ હોઈ શકે, તો એટલું ઓડિયન્સ છે લિસનરશિપ. ત્યાં કેવા ગુજરાતી કાર્યક્રમ ચાલે છે આપ જે બનાવો છો એના ઉપરાંત બીજા ગુજરાતી પ્રોગ્રામ ટૂંકમાં કયા પ્રકારના રેડિયોની અંદર? હા જી, અહીંયા છે ને વડીલો તમને બધી ફેસિલિટીઝ બહુ મળે, સુવિધાઓ તમે જે કહો છો, પ્રોડ્યુસર મળે, રેકોર્ડ ગોઠવાવાળા ભાઈઓ મળે, ત્યાં બધું અમારે જ કરવું પડે, તો એ પ્રોગ્રામ પ્રોડ્યુસ પણ હું કરું અને પ્રેઝન્ટ પણ હું કરું. એમાં શરૂઆતના દિવસોમાં થોડી તકલીફ હતી, કારણ કે જે મોટી ઉંમરના લોકો હતા એમને ભજન જ ગુજરાતી રેડિયો એટલે ભજન જ હોવા જોઈએ એમ એ લોકોનું માનવું હતું, એને માનસને બદલાવવું થોડુંક કઠિન હતું મારા માટે, થોડી મુશ્કેલી હતી, પણ એને મેં જતાં સમય સાથે ચેન્જ કરી નાખી એટલે મારા કાર્યક્રમની અંદર એકાદ ભજન પણ વાગે. ગુરુવારનો મારો દિવસ એમાં ફરમાઈશ હોય તો એમાં 2-3 ભજનો જેણે કરી ફોન મારફતે લખાવી શકે, બાકી અન્ય દિવસોના કાર્યક્રમોમાં ગઝલ પણ હોય છે, કવાલી હોય છે, સુગમ સંગીત હોય છે, ગીતો હોય છે, પછી અવારનવાર અહીં ગુજરાતના આપણા કલાકારો આવે છે, આશિતભાઈ મુંબઈથી પધારે છે, સોલી કાપડિયા સાહેબ, તેમની સાથે થોડા ઇન્ટરવ્યૂ હોય છે, ગુજરાતી 3 મિનિટના સમાચાર પણ બનાવીને આપણે આપીએ છીએ, એક કચ્છી ગીતનો પણ સમાવેશ કરીએ છીએ, સાથે આ કરન્સી એક્સચેન્જ હોય પાઉન્ડ સામેના ભાવતાલ, ત્યાંનું હવામાન, પછી બધા કાર્યક્રમોની અંદર બધા લાઈવ કાર્યક્રમો હોય છે, જીવંત પ્રસારણ હોય છે,
એટલે એક પણ સેકન્ડ વેસ્ટ નહીં કરવાની. અને અમને ઊંધા આવર જે દર કલાક ઉપર અમે અંગ્રેજી સમાચાર લઈએ છીએ એ ટાઈમ ઉપર સેકન્ડ ઉપર લેવા પડે. એટલે એલર્ટનેસ જે પ્રેઝન્ટ રેડિયો પ્રેઝન્ટરમાં એ ફાયદો છે કે એલર્ટનેસ વધી જાય ટીવી પ્રેઝન્ટરો કરતાં. ટીવી ટીવીમાં વગેરેમાં તમે એડિટિંગ કરી શકો, રેડિયોમાં એ નથી થતું. એટલે બધા પ્રોગ્રામો રેકોર્ડેડ નથી હોતા? એક પણ રેકોર્ડેડ નહીં. હા, તમારો ઇન્ટરવ્યૂના હું ફોન ઉપર ને રેકોર્ડ કરીને હું કોઈ જુદી વાત છે, પણ દરરોજના પ્રોગ્રામમાં એક એક કાર્યક્રમ રેકોર્ડ થતો. બહુ જ અઘરું છે. પણ તો એમાં ક્યારેક આમ ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ જેવું ના લાગે કે લાગે બોલાઈ જશે આમ તેમ? એમાં એમાં એ તો વીતી હોય તો આપણે ખબર પડતી હોય છે. એમાં ઘણું લાગે. હું તમને હવે આપણી આ અબતક છે ચેનલ છે માનું છું, ઘરની ચેનલ છે, પેટ છૂટી વાત, ઘરનો ડાયરો છે. તમે એમાં વીતે ઘણી વખત, એમાં સવારે તમે નીકળાવો નાસ્તો ના કર્યો હોય એ વીતેલી હોય, એકાદ બિલ ના ભરવાનું હોય એની લાલ નોટિસ, એની લાલ નોટિસ આવી હોય વીતેલી હોય, કોઈ વખત માથું દુખતું હોય, અને કોઈ વખત પ્રોગ્રામ કરવાને આમ મૂડ જ ના હોય એવું પણ બને. એમાં એનો રામબાણ ઉપાય, સારામાં સારો ઉપાય કે જે સીડીઓ આપણે ગોતીએ ને એ લાંબા ગીતોની ગોતવાની. લાંબા ગીતોની ગોતો ને એટલે બોલવું ઓછું ઓછું પડે, બ્રીધિંગ સ્પેસ મળે, વચ્ચે એક જિંગલ મારીને બીજા ગીત ઉપર. પણ લાંબા ગીતો ને તો કલાક જલ્દી પતી જાય. જિંગલ કેવા વાગતા હોય છે? અમારા જિંગલ સરસ રેડિયોના ત્યાં અલગ અલગ બનાવેલા છે, અને ત્યાં કંપનીઓ જે છે એ દર 2-3 વર્ષે રિપ્લેસ કરે છે. અલગ અલગ લગભગ 150 જિંગલ વાગતા છે. હવામાનના જુદા, કરન્સીના જુદા, સબરસના જુદા, ગુજરાતીઓના જુદા, પંજાબીના જુદા. એ રીતે આપ ગુજરાતના જે FM અને આકાશવાણીના જે કેન્દ્રો છે એ સાંભળતા હશો. આપણા જે પ્રોગ્રામો છે અહીંના, તમારી દ્રષ્ટિએમાં કયા ફેરફારો કરવા જોઈએ, કેવા ચેન્જ લઈ આવવા જોઈએ? એના પર ટિપ્પણી કરવી મુશ્કેલ છે, કારણ કે ચેન્જીસ તો બધી જગ્યાએ, ધેર ઇઝ ઓલવેઝ રૂમ ફોર ઇમ્પ્રુવમેન્ટ આપણામાં કહે છે, એટલે ટિપ્પણી કરવી મુશ્કેલ છે. પણ હા, એ પ્રોડ્યુસર અને જેમ જે કરતા હરતા હોય છે એમના ઉપર હોય છે, કારણ કે આપણને ભૂલ નથી લાગતી, પણ નાની નાની ભૂલો અમારી પણ થતી હશે. કોઈ આપણને કહે ત્યારે આપણને એ વિશે થોડું ધ્યાન દોરે તો ખ્યાલ આવે. પણ રૂમ ફોર ઇમ્પ્રુવમેન્ટ, એક મારું એમ માનવું છે કે રેડિયોની અંદર એકને એક ગીતો જે વાગે છે એમાં ફેરફાર થવા જોઈએ. એ મુખ્યત્વે, એટલે મારા કાર્યક્રમની અંદર એક ગીત રિપીટ કરતા મને 2-3 મહિના પછી ગીત અનલેસ તમે જે વસ્તુ કીધી ને આટલી બધી કેર થાય છે, પણ એ કેર ક્યારે થાય છે કે તમને પ્રોડક્શન અને ડેટા ઉપર પૂરેપૂરો તમે કમાન્ડ રાખતા, અને આપણે પબ્લિકને ફ્રેશ બને ત્યાં સુધી આપવું છે, કૂવામાં હોય તો અવાડામાં. એટલે આ ઘણું બધું એક્સરસાઇઝ માંગે છે, અને 24/7 આવી રીતે આઉટ ઓફ ઇન્ડિયા જઈને ગુજરાતી ચેનલ એમાં ઘણી, એમાં અમારું વ્યક્તિગત માનસ પર આધારિત છે કે તમને કેટલો શોખ છે. ઘણી વખત ત્યાં સમય કરતાં વધારે રહેવું પડે, પણ પેશન છે મારો રેડિયો. અને એમાં તમને કેટલું એમાં સૂઝ છે, મને બાળપણ યાદ છે, બાપુજી જ્યારે રેડિયોને ત્યારે હિસ માસ્ટર્સ વોઇસ વાંચ્યું હતું, એટલે અમારે રેકોર્ડ એમ કે એમ પકડવાની, અમને મૂકવાની, ને પછી પિન બદલાવાની, ને ચાવી મારવાની, ને એ સમયથી મને યાદ છે. જૂના ગીતો વાગતા મુકેશના, ગામડાના માણસ છીએ ને એવા બધા, એ ગીતો મને હજી યાદ છે. એટલે સમયની સાથે સાથે મને બધા ગોઈતા, પછી એને થોડા ફિલ્ટર કર્યા, રીરેકોર્ડિંગ કર્યું સ્ટુડિયોમાં, અને એ બધા ગીતો પણ આજે હું લોકોને, જે વડીલો છે સાંભળે છે અને યાદ પણ કરે છે. ગુજરાતીમાં કે હિન્દીમાં? મુકેશ માટેનું કે તમને પોતે ગમતું કોઈ ગીત હોય ખાસ કરીને, તમને બહુ મેમરીમાં બહુ ખાસ જગ્યા? મુકેશનું જો મને હિન્દીમાં ગીત કોઈ પ્રિય હોય તો એ છે મુઝકો ઇસ રાત કી તન્હાઈઓ મે આવાઝ આવાઝના, દિલ ભી તેરા હમ ભી તેરે ફિલ્મ. અચ્છા રજનીભાઈ, આપનો 21 વર્ષથી આપ સબરસ રેડિયો સાથે જોડાયેલા છો, તો આપનો એક યાદગાર પ્રસંગ રેડિયોનો? રેડિયોમાં એટલા બધા યાદગાર પ્રસંગ છે કે કયો યાદ રાખવો એ મુશ્કેલ છે. કોઈ એવો પ્રસંગ કે જેમાં કોઈ તમને, તમારા શ્રોતાએ તમને ફોન કર્યો જેનાથી તમને પ્રાઉડ થાય? મારા
ઘરના લોકો પણ કહ્યું આપણા થી કંટાળી જતા ભાઈ તમે આના કરતા બીજું કઈ કંટાળી ગયા છે જ ના પ્રસંગો તો ત્યાં અમારા શ્રોતા બધા બહુ જ સારી રીતે કાર્યક્રમો સાંભળે છે. અમને મોટપ તો એ લોકોની છે કે અમે જે આપીએ છીએ પ્રસારણ કરીએ છીએ એ લોકો એને અપનાવે છે, સૌથી મોટપ એ છે. પણ અનુભવ એક સારો અનુભવ જિંદગીમાં ઘણા માઠા અનુભવો થાય છે એની મારફત. એક સારો અનુભવ જો વાત હોય તો એ હમણાં થોડા સમય પહેલાં પંકજ ઉદાસ ત્યાં આવેલા, તો એમણે એમ જ્યારે ઇન્ટરવ્યૂ ગુજરાતીમાં મારી સાથે કરેલ ત્યારે એમણે મને કીધું કે પહેલી વખત એમની જિંદગીમાં તેઓ ગુજરાતી ઇન્ટરવ્યૂ આપે છે. લગભગ બધા હિન્દીમાં જ આપેલ છે, ગુજરાતી માધ્યમમાં કોઈ દિવસે કે મેં આ રીતે ઇન્ટરવ્યૂ અને લગભગ 18-20 મિનિટ એ ઇન્ટરવ્યૂ આપેલ, તો એ એક યાદગાર ક્ષણ હતી. પરસોત્તમ ઉપાધ્યાય સાથે, પછી ભીખુદાન ગઢવી સાહેબ આપણા જે આર્ટિસ્ટો આવે એમ સાથે, પંકજ ઉદાસનો છે જ અનેરો હતો, કારણ કે થોડોક સાહિત્ય થોડી મરીઝને એમણે મરીઝને આવરી લીધેલ, આપણા અહીં ઘાયલ સાહેબ ત્રણ શેર કીધેલ, તો એ મારો થોડો વિષય છે એટલે મને પણ થોડી એમાં લિજ્જત આવી પ્રોગ્રામ બનાવવા. બહુ જ મુશ્કેલ એમની ગઝલ છે, બહુ જ મુશ્કેલ છે. અમૃતમાંથી ઘાયલમાંથી અમૃતલાલ થવું એ બહુ, અને નશાના ધામ તરફ મસ્તીના મુકામ તરફ ઘાયલ ગયો છે, અનોખી શાંતિ ઘાયલ ગયો છે સ્વધામ તરફ. પણ મરીઝ મારા ખાસ મરીઝ અને બેફામ એમને મેં મરીઝને બેફામને વધારે વાંચેલ છે. કલાકારને કયો નશો વધારે સારો લાગે છે? કયા કલામાંથી તમે સૌમાનું જ સંગીત સૌથી મોટો નશો છે. સંગીત સંગીત તમને એટલો નશો આપી શકે ભૂખ પણ ના લાગે સંગીતમાં, એ એટલી તાકાત છે, જાદુ છે. સાહિત્યમાં તો તમારો કેટલો નશો છે એના પર છે. અત્યારે ગુજરાતી ત્યાં જે કવિઓ આપણા ત્યાં યુકેમાં છે, આદિલ મંસૂરી સાહેબ થોડા વર્ષો શરૂઆતના દિવસમાં આવેલ ત્યારે ત્યાં મુશાયરો પર કરે લાઈવ રેડિયો પર આદિલ સાથે, ત્યારે મને એના વર્ષ પહેલાં અહીં દીનાનાથ મંગેશકર હોલમાં એક મુશાયરો હતો, એમાં જલન માત્રી સાહેબને મેં સાંભળેલ, જવાર બક્ષી સંચાલન કરતા હતા ત્યારે, ને આદિલ ત્યાં આવેલ ત્યારે બે કલાકનો મુશાયરો કરેલ. તો ત્યાં પણ સારા સારા કવિઓ છે જે નોર્થમાં યુકેમાં વસે છે અને બહુ જ સારું લખે છે, બહુ જ સારું લખે છે. મારું લખાણ તો એમની સરખામણીમાં માનું છું પાપા પગલી માનતા બાળક જેટલું પણ નહીં હોય, પણ બહુ સારું લખે છે, ઉમદા લખે છે. અને એ અવારનવાર એમની જે કૃતિઓ હોય છે છપાય છે. પણ સાહિત્ય તરફ મને પણ થોડો લગાવ છે. એક બે 10-12 વર્ષ પહેલાં એક બે કૃતિઓ તરફ મેં થોડો પ્રયાસ કરેલ, પણ પછી મને એમ લાગ્યું કે આ વ્યવસાય કરવા જોઈએ, કારણ કે એમાં જોડણી હોય, શબ્દ પ્રાસ અપ્રાસ એ વગેરે એમાં ઘણું ઊંડું ઉતરવું પડે, અને હું માનું છું હવે થોડી મુશ્કેલી નડે છે. આટલું બધું તમે ડેપ્થમાં ગયા છો, તમે જે વાત કરી એ ઉપર અમને એમ થઈ જાય કે અમારે પણ ગૌરવ લેવા જેવી વસ્તુ છે કે આટલું બધું બહાર રહીને આટલું બધું ડેપ્થમાં આપતે એવું ગુજરાતી સાથે સંકળાયેલું, ભાષા સાથે. કારણ કે આજે અમને પણ અહીંયા ખાસ કરીને યંગ જનરેશનની વાત કરીએ તો ગુજરાતીથી એટલા બધા દૂર હોય છે, એને તો ત્યાં તમારું એક આ ટેકનું કે આપણી ગુજરાતી લોકોને ગુજરાતી પ્રજા માટે એક કેવું ટેકનું મેસેજ છે, ખાસ કરીને ગુજરાતી. હું માનું છું માત્ર અહીંયા જ નથી, ત્યાં પણ એવું છે કે ગુજરાતી ભાષા ભૂલાઈ જાય છે. સબરસ રેડિયોનું 9 કલાકનું અઠવાડિયાનું પ્રસારણ છે ગુજરાતી કાર્યક્રમોનું, સોમથી શુક્રવાર મારું અને પછી શનિ રવિવાર બીજી બે બહેનો છે કરે 9 કલાકનું, અને ત્યાં પણ એ જ ભયથી અમે રહીએ છીએ કે ગુજરાતી ભાષા એક દિવસ ભૂસાઈ જશે, ત્યાં ભૂસાઈ જશે, અહીંની મને ખબર નથી ત્યાં ભૂસાઈ જશે. એ કારણે એક વિનમ્ર પ્રયાસ રહેલ છે કે ભાષાને આપણે જીવિત રાખીએ, કારણ કે મહાત્મા ગાંધીજીના એ શબ્દો મને યાદ છે કે ગુજરાતી ભાષાને નબળી સમજવી એ ગુજરાતી સમાજની નબળાઈ છે. બરાબર, એમણે એક જગ્યાએ લખેલ છે. એટલે હું માનું છું ગુજરાતી ભાષાને અખંડ રાખવી, જીવિત રાખવી આપણા સર્વે ગુજરાતીઓની ફરજ બને છે. હું માનું છું એમાં આપણે ઘટિત કરવું જ જોઈએ. રીડિંગ શરૂઆતના દિવસોમાં બહુ હતું, પણ સમય સાથે સાથે એ પણ ઓછું થતું ગયું. પણ હજી થોડું ઘણું કોઈ સારી ગઝલ હોય તો વાંચી લઉં છું. મરી સાહેબને અવારનવાર વાંચું છું, બેફામ સાહેબને વાંચું છું, જલન માત્રી હમણાં છે તમારા અમદાવાદના ક્રાંતિકારી ગઝલકાર. બરાબર,
ખુદાતારી કસોટીની પ્રતના જલનમાત્રીની હવે દુખી થવાને માટે હવે કોઈ ધરતી પર નહીં આવે, હવે સદીઓ જશે ને કોઈ પેગંબર નહીં આવે. એમને મેં સાંભળેલ બહુ પહાડી અવાજ, બુલંદ અવાજ. એક શેર એમનો જે આગળ એમને કહે આ ગઝલની અંદર કે હવે તો ભેગા મળી વેચીને દોસ્તો બસ પી જાજો, હવે તો ભેગા મળી વેચીને દોસ્તો બસ પી જાજો, ફરીથી ઝેર પીવાને હવે તો બહુ બહુ જ ઊંધા એમની. અને એમને મને કીધેલ જ્યારે મળેલ ત્યારે કે એક એક આવૃત્તિ જે નીકળેલ એમની ગઝલ સંગ્રહ જે નીકળે છે એ તરત જ વેચાઈ જાય છે. એટલે એમનો એકેય ગઝલ સંગ્રહ મારી પાસે નથી, પણ ઘાયલના છે, મરીઝ સાહેબના છે, બેફામના, સેફ પાલનપુરીના, રજની પાલનપુરીના. એ પાલનપુર એક શેર મને તો ગુજરાતમાં કંઈ છે પણ અહીંયાના પાણીમાં કંઈક હશે, કારણ કે બધા પાલનપુરી છે. શૂન્ય પાલનપુરી, સેફ પાલનપુરી, રજની પાલનપુરી. એક્ઝેક્ટલી કંઈક જેમ કે આપણે અમરેલી છે તો અમરેલી પણ આપણા ઘણા બધા કવિઓ કે એને સહિત વધારે જોડાયું કે ભલે સેન્ટરના નું એના પ્રમાણમાં જેમ કે રમેશભાઈ પારેખ, હર્ષદ ચંદારાણા, અદભુત ઇતિહાસ છે આપણા ગુજરાતનો. માનું છું એને જીવિત રાખવાનો આપણો સર્વેનો એક પ્રયાસ તો હોવો જ છે. રજનીભાઈ, તમારા ઉચ્ચારણો બહુ સરસ છે. જે આ નવી પેઢીમાં જે ન્યૂઝ રીડરો છે કે એનાઉન્સરો છે એને શીખવા જેવું છે. અવાજ તો ઠીક છે, કુદરતી છે, એનાથી બદલી શકાતો, પણ ઉચ્ચારણો જે રેડિયોમાં કે ટીવીમાં જે પ્રોનાઉન્સિએશન અત્યારે આપણે સાંભળીએ છીએ એ લગભગ ગુજરાતી સ સની જે તમે પહેલાં વાત કરી કચ્છી શિક્ષક જે રીતે કરાવતા, તો સોટી ખાઈ ખાઈને શીખાશો કે આમ ડેવલપ કર્યું છે? સોટી ખાઈને શીખો છો, એમાં હું એમાં મને જરાય એ કહેતા શરમ નહીં આવે. સોટી ખાધા પછી ઘરે જાતો ત્યારે માસ્તર જ્યારે બાપુજીને કહેતા તો બાપુજીની થપાટ ખાતો એ નફામાંથી. એટલે એ તમારી વાત સાચી છે. હું ગુજરાતી જે ન્યૂઝ ચેનલ જોઉં છું ત્યાં યુટ્યુબ ઉપર કે એમાં જે પ્રેઝન્ટરો હોય છે એમનું જે પ્રોનાઉન્સિએશન હોય છે એ ક્યાંક ક્યાંક નબળાઈ દેખાય. મને છું એ ભણતર પર આધારિત છે, કારણ કે એ શ શ ક્ષ એના ઉપર ભાર મૂકો, કયા શબ્દ પરથી ભાર મૂકો, ખેંચી લેવો, એ કેળવણી એની શિક્ષણ ઉપર આધારિત છે. જો શિક્ષક શિક્ષણ એનું નબળું હોય, શિક્ષણો નહીં, શિક્ષકો નહીં, શિક્ષકો નહીં, શિક્ષણ એનું નબળું હોય તો આ પ્રકારની ભૂલ દેખાય. અને હું માનું છું જાહેરમાં એ રીતના તમે બોલો વડીલ તો 5 મિનિટમાં હું ભૂલી જાય છે કે તમે કે મેં શનું સ કર્યું, પણ ઓન ટીવી તમે જ્યારે બોલો ત્યારે એ માણસો એને એની નોંધ લે છે. તો માનું છું થોડી કેળવણીથી થઈ જાય, કેળવણીથી. અહીંયા પણ હું જોઉં છું તો ઝીરોની જગ્યાએ ઝીરો કહે છે, પણ આ બધો સહી જાય છે મારા બંને માસ્તરોને જેમણે મને એટલું બધું જ્ઞાન આપેલા પ્રોનાઉન્સિએશનમાં, ઉચ્ચારોમાં એટલા શુદ્ધ ઉચ્ચારો હતા એમના કે પછી અમે બીબીને ઉચ્ચારો શીખી ગયા. અને હવે આ ટાઈમમાં આ સમયમાં આ ઉંમરમાં બધું કામ આવે છે. ખાસ કરીને મિસ્ટર બ્લુ જી ઉપર આવતા બરાબર છે, અને સંપાજીનો ઉત્કોષ, કારણ કે માણસને એક વેઇટ કરતા હોય તમારો જે પ્રોગ્રામ્સ હોય તમારો એક વર્ગ બની ગયો, જેમ કે ને આનાથી મોટો એક નશો નથી જી. એમ જ્યારે તમારો સમય થતો હશે કે 2-4 સેકન્ડ માની લો કે લેટ થઈ ગયું, અને પછી તમે જ્યારે તમારે ઇન્ટ્રોડક્શન કે તમે સ્ટાર્ટ કરતા છો તે શરૂઆતના તમારા શબ્દો કેવા છે તમારા8માં 2 મિનિટે એને નીકળી તમારે નીકળી જવાનું, મારે બેસવું. એટલે ન્યૂઝ જે મારે લાઈવ લંડન થી લેવાની 8 વાગે લેવાનું હોય 8 ના ટકોરે, એટલે અને 8 ને 2 મિનિટે પૂરા થાય. એટલે 2 મિનિટની અંદર મારે મારી ગોઠવણી કરવાની છે, 2 જ મિનિટ છે મારી પાસે, કારણ કે લાઈવ છે. એટલે લેટ થવું હજી સુધી બનેલ નથી ને, ભગવાન કરે બને પણ. એટલે મને અનુભવ નથી કે મારે શું કહેવું, પણ જો એવું બનશે તો હું તમને ચોક્કસ જણાવીશ. ખાસ કરીને તમે જ્યારે રેડિયો પર સ્ટાર્ટ થતા છો પેલું તમારો શબ્દ શ્રોતા માટે દરરોજ શું હોય? એક જિંગલ મારે અત્યારે બનાવેલ છે, એ હરીશ ભીમાણી સાહેબે બનાવી આપેલ ઘણા વર્ષો પહેલા, 7 સુરોના સરગમથી સુશોભિત સબરસ રેડિયો પ્રસ્તુત કરે છે, 7 સુરોના રંગો
સાત સુરોના સુરોથી સુશોભિત સુગમ સંગીત અને પછી મારું નામ આવે છે. એ પહેલાં એ મૂકીને એક ગીત મૂકું એટલે એમાં મારી બધી સીડીઝ તૈયાર કરી અને પછી જે શરૂઆતના શબ્દો એ થયો છે, સાદર પ્રણામ તથા નમસ્કાર. 1260 કિલોહર્ટ્ઝ મીડિયમ વેવ પર આ સરસ રેડિયો છે. આશા રાખીશ આપ સર્વે મજામાં, કુશળ મંગળ, ઠીક ઠાક હશો. જે રીતે સરસ રેડિયોના સ્ટુડિયોમાં અમે સર્વે છીએ અને પછી અમારું કોમર્શિયલ લેવાની હોય એડવર્ટ એના તરફ જવાનું પછી પ્રોગ્રામ છે. ખાલી મારી ચેનલ સામે 2 મિનિટ તમારા દર્શક મિત્રો છે અત્યારે અને શ્રોતા લોકો છે એને તમે મેસેજ આપવો છે, તમારે એની અંદર કોમ્યુનિકેટ કરવાનું છે આપણા અબતક માટે, અબતક માટે અથવા સબરસ માટે, અબતક માટે. નમસ્કાર શ્રોતા મિત્રો, કહેવાય છે રસમ અહીંની નોખી, નિયમો અહીંના નોખા. રસમ અહીંની નોખી, નિયમો અહીંના નોખા. અમારે મન તો અબ તકના પ્રેક્ષકો જ કંકુ અને ચોખા. આજ પ્રેઝન્ટેશન જ છે જે ખાસ કરીને લાઈવમાં તમે જે કીધું કે સીધું તમને કોઈ ચાન્સ નથી મળતો એડિટિંગ કરવાનો કે બીજો કોઈ ચાન્સ જ નથી મળતો, તમે સીધા કનેક્ટ થઈ જાઓ છો. કનેક્ટ થવું એ બહુ મોટી વસ્તુ. તમે થોડી વાર પહેલાં કીધું કે ક્યારેક સવારે નાસ્તો નથી પી રહેલો હતો, ક્યારેક મૂડ નથી હોતો, છતાં જ્યારે આપણે જોબ ઉપર આવીએ છીએ ત્યારે આપણે બધી વસ્તુને સાઇડ ટ્રેક કરી અને આપણે સીધું આપણા જે શ્રોતા છે જેને આપણને સાંભળવા માટે આતુર હોય છે એ છે સીધા કનેક્ટ થઈ જાય છે. એ કેવી ઘટના હોય છે? જો વડીલ તમારું આટલું મોટું અહીં ચેનલ ચાલે છે, નીચે હું જોઉં છું ઘણા લોકો અહીં વ્યસ્ત રહે છે કામની અંદર. કલા રેડિયો પ્રેઝન્ટર હોય કે ટીવી પ્રેઝન્ટર હોય, એક મુખ્યત્વે એ કલાકાર છે અને જ્યારે એને પરફોર્મન્સ આપવાનું હોય છે એનું, ત્યારે એ પછી એની દશાને દિશા બધે બદલાઈ જાય છે, બધું પાછળ મૂકી અને એનું એનું મૂડ જ અલગ બને છે. કારણ કે ત્યારે એ લોકોના મનોરંજન માટે બેઠેલા હોય છે અને એ કારણસર એ જે ભાવ છે એ પણ મોઢા પર દેખાતો નથી કે આ કોઈ ચિંતિત મૂડમાં વાત કરે છે કે ચિંતા છે એના મોઢા, એ વર્તાતી જ નથી. અણસાર એની એમને એક હાસ્ય દેખાય છે એના મોઢા પર, કારણ કે એ કલાક બે કલાક સુધી એની જે એનું માનસ છે અલગ હોય છે, એ કલાકારના રૂપમાં ત્યાં હોય છે. હું માનું છું આપણે બધા કલાકારો છીએ અને ક્યાંક ને ક્યારે આપને પણ એનો અનુભવ થયેલો હશે, તો એ આપણો આપણી ફરજ છે, આપણો જોબ છે, આપણું કામ છે, આપણી રોજીરોટી છે અને રોજીરોટીને હું માનું છું એને એને ઠુકરાવી ન દેવે એના તરફ પૂરતી ફરજ અને નિષ્ઠા બતાવીને એ કાર્ય આપણે કરવું જોઈએ. ઘટના ઘટી જે આપણા માણસ ઉપર એટલી બધી છવાઈ કરી હોય, કોઈ એવી દુઃખદ ઘટના બનેલી હોય કે ક્યારેક માણસના જીવનમાં ક્યારેક એવા પ્રસંગો બનતા હોય અને એ પ્રસંગો વચ્ચે પણ એની ડ્યુટી કરવી પડે ત્યારે એ ખરેખર કસોટી થતી હોય છે. કસોટી હું માનું છું પરિસ્થિતિ એવી તો કસોટી થાય, પણ સાધારણ રીતે માણસનું જે માનસ છે, માણસોનું માનસ એટલું મજબૂત હોય છે કે ગમે એવી પરિસ્થિતિનો સામનો કરી શકે છે. પરફોર્મન્સ આપ્યા પછી તમારું જે પણ પરફોર્મન્સ હોય, શૂટ હોય કે રેડિયો પ્રેઝન્ટ, પછી તૂટી પડે, ભાંગી પડે છે, પછી એના આંસુ રોકાતા પણ નથી, પણ એ સમય સાચવી લે છે અને સમય સાચવી લે હું માનું છું એથી વધારે મોટો કલાકાર કોઈ ન હોઈ શકે. એની વાત ખાસ કરીને આપ એટલા બધા દેશમાં યુગાંડા અને કંપાલા જે આપ રહ્યા છો, આખા અડધી દુનિયાની જર્ની કરી, દર્શક મિત્રોને એ જાણવું છે કે આપ મૂળ સૌરાષ્ટ્રના છો, ક્યાંના છો, આપનું મૂળ વતન કયું? મૂળ મારું વતન મારા દાદાજી માસજાડિયાના હતા. અચ્છા, જામજોધપુર પાસે, જામજોધ માસજાડિયાના વરાણાવાડની બાજુમાં આવે, મૂળ ત્યાંના, પણ મારો જન્મ કંપાલા યુગાંડામાં નાના ગામમાં. તો દર્શક મિત્રો, આપણે રજનીભાઈ દાવડા સાથે ઘણી બધી વાતચીત કરી અને તેમના જર્ની વિશે, તેમનો આખો ભૂતકાળ એમને યાદ કરાવી દીધો અને સબરસ રેડિયો સાથે તેઓ જોડાયા છે ત્યારની એમની ઘણી યાદગાર વાતો પણ એમને કહી. ફરી કોઈ ડિગ્નિટી સાથે મળતા રહેશું, ત્યાં સુધી જોતા રહો અબતક ચેનલ અને તમારી હોસ્ટ વિભૂતિને રજા આપો. નમસ્કાર.